જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ના દરેક વિદ્યાર્થીને હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય સામાજિક વિજ્ઞાનની અંદર જે પાઠ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો, તો બંધારણનો અર્થ છે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે બંધારણ કોઈ પણ દેશનું જ્યારે શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા જે નિયમોના વ્યવસ્થિત સંગ્રહ દેશનું બંધારણ કહેવામાં આવે છે. ફરી વખત જોઈએ કે કોઈ પણ દેશનું જો શાસન ચલાવવું હોય તો એના માટે ઘડવામાં આવેલા જે નિયમો છે વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. હવે બંધારણનું જે મહત્વ જોઈએ કે બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો એક દસ્તાવેજ છે. કે બંધારણ એ એક દેશ જે પાયા માટેનો એક મહત્વનો એક દસ્તાવેજ છે. બંધારણની જોગવાઈના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે. કે જે બંધારણ ઘડવામાં આવ્યું છે તેની જે જોગવાઈને આધારે દેશના જે કાયદાઓ છે ઘડવામાં આવે છે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈ છે એને આધીન હોવા જોઈએ. કે દેશના જે કાયદા ઘડવામાં આવ્યા છે એ એનું બંધારણ એની જે સુસંગત અને બંધારણની જે જોગવાઈ કરવામાં આવી છે તેને આધીન હોવા જોઈએ. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. કે બંધારણ છે કાયદાઓ છે પણ સર્વોપરી છે. બંધારણમાં સમયાંતરે એટલે સમય પ્રમાણે જે બદલાય છે, જે લોકોની જે જરૂરિયાત છે એની અપેક્ષાઓ છે, લોકોની આકાંક્ષાઓ છે, લોકોની ઈચ્છાઓ છે અને લોકોની ઉચ્ચ ભાવનાઓ છે એનો પડઘો હોય છે. અને તેથી જ બંધારણને એક જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. તો આ બંધારણનું મહત્વ ફરી વખત જોઈએ કે બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો એક દસ્તાવેજ છે. અને બંધારણની જે જોગવાઈ છે અને જેના આધારે દેશના કાયદાઓ છે ઘડવામાં આવ્યા છે અને આ કાયદા પ્રમાણે બંધારણને એક સુસંગત અને બંધારણીય જે જોગવાઈ છે હોવી જોઈએ. અને બંધારણ છે એ કાયદાઓથી એક સર્વોપરી છે. તેમજ બંધારણ દ્વારા જે સમય અંતરે જે લોકોની જે જરૂરિયાત છે, લોકોની અપેક્ષાઓ છે, લોકોની આકાંક્ષાઓ છે, લોકોની ઈચ્છાઓ અને લોકોની જે ઉચ્ચ ભાવનાઓ છે એ એક પડઘો છે. અને આથી જ બંધારણને એક જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. બંધારણની હવે ઘડતરની જે પ્રક્રિયા છે, એ બંધારણ છે ક્યારે ઘડવામાં આવ્યું, બંધારણની અંદર છે આ ઘડના જે ઘડવૈયાઓ કોણ કોણ હતા, તો તેના વિશે આપણે વાત કરીશું. આઝાદી પહેલા જ્યારે ભારત આઝાદ સ્વતંત્ર નહોતું થયું ત્યારે આઝાદી પહેલા જે બ્રિટિશ સરકારે 25મી માર્ચ અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ રાજકીય પક્ષના પ્રતિ
પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો એટલે કે જાણકાર વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોઈએ કે બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા, જેમાં જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક જે પ્રદેશોની વ્યક્તિઓ આ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોના એક જાણકાર એટલે કે તજજ્ઞો આ વ્યક્તિઓ છે બંધારણની અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો. તદ અનુસાર મહત્વ તે ઉપરાંત મહત્વના જે સભ્યોમાં જે જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, એસપી મોદી, એસપી કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી આયંગર, બલદેવ સિંહ તથા મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત આ વગેરે વ્યક્તિઓ જે બંધારણ ઘડતરની જે પ્રક્રિયાની અંદર છે સામેલ હતા. અને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજી હાજર હતા. એ બંધારણ વિદ્યાર્થી મિત્રો જનરલ નોલેજની અંદર પણ પ્રશ્ન આવી શકે છે, એક વાક્યની અંદર પણ પ્રશ્ન પૂછાય છે કે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજી હતા. જ્યારે બંધારણની જે ખરડો એટલે કે મુસદ્દા સંહિતાના અધ્યક્ષ તરીકે જે કે બંધારણ સભાની જે સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર ભીમરામ આંબેડકર હતા. આગળ જોઈએ આ બંધારણ સભાએ તેમની જે કામગીરી 9મી ડિસેમ્બર જેને બંધારણની કામગીરીની શરૂઆત ૧૯૪૬ થી શરૂ કરી હતી. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્વના લક્ષણનો અભ્યાસ કરી અને વિગતપૂર્ણ સરસા વિચારણા કરી બંધારણને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ફરીથી જોઈએ આગળ કે આ બંધારણ સભાએ તેમની જે કામગીરી નવમી ડિસેમ્બર 1946 થી શરૂ કરી અને બંધારણ સભામાં બે વર્ષ 11 માર્ચ 18 દિવસ 26મી જાન્યુઆરી અને 1965 થી
भारत ना बंधारण थी मन में आवे छे अने त्यारथी भारत से एक प्रजासत्ताक राष्ट्र घोषित थी त्यारथी 1965 थी भारत से एक प्रजासत्ताक से एक राष्ट्र से घोषित થયું અને તેથી આપણે આપણા દેશની અંદર 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે એક શાનદાર તરીકે એની ઉજવણી કરીએ છીએ અને ભારતના બંધારણની અંદર જે રાષ્ટ્રસિંહ તરીકે ચાર સિંહોની જે મુખાકૃત અને રાષ્ટ્રસૂત્ર તરીકે છે ભારતનું જે રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે જે ઘોષિત કરવામાં આવ્યું છે આપણા બંધારણના લોકોમાં જે ખાસ કરીને જોઈએ જે મૂળ હકો જે ભારતના લોકોને મળવા જોઈએ તેમજ ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને ત્યારબાદ જે સરકારના જે વિભાગો છે અને કાર્યો તથા વહીવટી કેટલીક જે સૂચનાઓ જે ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્વની જે બાબતોને છે આ બંધારણની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે આથી ભારતનું બંધારણ એ વિશ્વમાં સૌથી મોટું બંધારણ છે તેનો જે વિસ્તૃત અને વિશદ લેખિત એક દસ્તાવેજ ગણવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણ તો એનો આપણે અર્થ જોયો કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા જે નિયમો છે એને વ્યવસ્થિત અને સંગ્રહ દેશનું બંધારણ કહેવામાં આવે છે ત્યારબાદ છે એનું મહત્વ અને બંધારણની જે ઘડતરની જે પ્રક્રિયા છે જેના વિશે આપણે વાત કરી ત્યાર પછીનો જે ટોપિક છે આમૂલ શું છે એ હવે પછીના જે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે એનો અભ્યાસ કરશું તો આપણે વિદ્યાર્થી મિત્રો હોમવર્કની અંદર છે તમારે બંધારણની ઘડતરની જે પ્રક્રિયા છે એ ટૂંકનો જે લખી તમારે મને વોટ્સઅપની અંદર મૂકવાના છે ઘણા વિદ્યાર્થીઓ વોટ્સઅપની અંદર મોકલે છે તો આ વિદ્યાર્થીને ખૂબ ખૂબ વિનંતી નથી મોકલ તો હવે પછી આ ટૂંકમાં લખી છે મોકલે મને જય સ્વામિનારાયણ